જીરાપટ્ટી ની સ્ટીલ કંપની ના કમ્પાઉન્ડ માં દિવાળી ના દિવસો માં દીપડો દેખાતા ગ્રામજનો માં ભય નું મોજું ફરી વળ્યું હતું। વન વિભાગ દ્વારા દીપડા ને પાંજરે પૂરવા માટે અલગ અલગ ત્રણ જગ્યાએ પાંજરા મૂક્યા છે। સુરત જિલ્લામાં જોવા મળતા દીપડા માંથી દિવાળી ના દિવસો માં જીરાપટ્ટી આઈસેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપની ના દિવાલ નજીક એક દીપડો ફરતો દેખાતા સીસીટીવી કેમેરા માં કેદ થયો હતો। આ વાત કંપની માં તથા હજીરા ના ગ્રામજનો માં ભય નું મોજું ફરી વળ્યું હતું। ગ્રામજનો દ્વારા જંગલ વિભાગને જાણ કરવામાં આવતા જ તુરંત કંપનીની અંદર દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા છે। જો કે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી, પરંતુ કુંખાર દીપડાને કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। વન વિભાગના અધિકારી પુનિત નૈયરે જણાવ્યું કે દીપડો અહીં ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ કરાઈ છે। નાઇટ વિઝન કેમેરા પણ અહીં ગોઠવવામાં આવ્યા છે। અગાઉના વર્ષોમાં ઓએનજીસીના કમ્પાઉન્ડમાં પણ દીપડો દેખાયો હતો, પરંતુ તે વખતે પણ પકડાયો ન હતો। જ્યારે અમરોલી કોસાર વિસ્તારના ખેતરોમાં પણ આ સમયગાળામાં દીપડો દેખાયો હતો, પણ ત્યાં પણ પકડાયો ન હતો।